શાકભાજી બધું આવે છે એ બધું ખેતરમાંથી જ આવે છે, વાવેલું જ હોય છે બરાબર. ઘણા ટમેટી વાવતા હોય છે, રીંગણા હોય છે, બધા ખેતીવાડી નાની નાના હોય છે એમાં લોકો બધું વાવતા હોય છે, શાકભાજી વાવતા હોય છે, અનાજ ઠકોણે વાવે છે અને સાથે સાથે શાકભાજી પણ એ લોકો વાવતા હોય છે. તો એના પણ બીજની જરૂર પડે છે. તમારે ટમેટી વાવી હોય તો એના પણ બીજની જરૂર પડે છે અને આંબો વાવવો હોય તો પણ એના બીજની જરૂર પડે છે. તો તમારે કાંઈ પણ વાવવું હોય તો એના બીજની જરૂર પડે છે. તો હવે આપણે જોઈએ છીએ કે ઘણા બધા અનાજ છે, કઠોળ છે, એમાંથી આપણે અનાજ છે તો આપણે એમાંથી રોટલી, રોટલા, ભાખરી એ બધું બનાવીએ છીએ બરાબર ને. હવે આગળ આપણે જોઈએ આમાં અમુક કેવું છે, અમુક પાક છે એ શિયાળામાં થાય છે, અમુક પાક છે એ ઉનાળામાં થાય છે, અમુક છે એ ચોમાસામાં થાય છે. તેમજ આપણે શિયાળામાં જોઈએ છીએ કે બધા તાજા શાકભાજી આવતા હોય છે તો આપણને ખાવાની પણ મજા આવે છે અને સૌથી વધારે શાકભાજી તાજા અને ચોખા શિયાળામાં આવે છે એટલે આપણને શાકભાજી શિયાળામાં ખાવાની મજા આવે છે. પછી જયારે ઉનાળો આવે છે ત્યારે શાકભાજી છે એ ઓછા આવે છે, જેથી કરીને આપણે ઉનાળામાં કઠોળનું વધારે ખાઈ, કઠોળ ના શાક બધે છે આપણે વધુ ખાતા હોય છે, કારણ કે ઉનાળામાં શાકભાજી ઓછા આવવાના કારણે મોંઘા પણ મળે છે, જેથી કરીને આપણે ત્યારે ઉનાળામાં કઠોળ નો ઉપયોગ કરીએ છીએ. અને પહેલાના સમયમાં તો વરસાદ એટલો, ચોમાસામાં વરસાદની સિઝનમાં માત્ર એ લોકો શું કરતા કે ઉનાળામાં જે અથાણા ને બધું બનાવેલું હોય છે, અથાણું મુરબો છે, કેરીનું ગોળકેતનું અથાણું હોય છે એ બધું છે એ ઉનાળામાં બનાવતા હતા. શું કામ તો કે ચોમાસામાં વરસાદ ના કારણે કઈ પણ વસ્તુ તમે બહાર જઈને લઈ શક્યા ન લઈ શક્યા, કઈ શાકભાજી મેળ્યું ન મેળ્યું, તો એ લોકો રોટલી કે ભાખરી અથવા તો રોટલા સાથે અથાણું ને છાસ ને એ બધું ખાઈ લેતા હતા બરાબર. કારણ કે એટલે જો એટલે ઉનાળામાં તમે અથાણા કરતા અને એનો ઉપયોગ ચોમાસામાં કરતા હતા. શિયાળામાં તાજા અને વિવિધ શાકભાજીઓમાં મસાલા ભરી અને એક માટલામાં ભરવામાં આવે છે. હવે તમે ક્યારે આ સાંભળ્યું હોય અથવા તો જોયું હોય કે એક માટલું લઈ એમાં બધા શિયાળાના જેટલા બધા શાકભાજી હોય, શાકભાજી બધી મેથીની ભાજી, મૂળાની ભાજી, મૂળા એ બધું શું કરતા એક માટલું લેતા અને માટલામાં ભરી દેતા, પછી માટલુંને પેક કરી દે અને પછી માટલું જમીનમાં ખાડો ખોદી અને એમાં ગરમ તાપથી એમાં બધું શેક વાફતા હતા, જેને અત્યારે આપણે ઊંધિયું પણ કહીએ છીએ અને ઉંબાળિયું પણ કહેવાય છે. જે ઉંબાળિયું છે એ માટલામાં ભરવામાં આવે છે, જમીનમાં ખાડો ખોદી અને આ એક વખત તમે કદાચ જોયું હોય તો તારક મહેતામાં પણ આવું એક વખત બનાવેલું હતું. એનું નામ તો મને અત્યારે યાદ નથી પણ જેઠાળાનો બહુ સાંભળેલો હતો. તમે આ એપિસોડ જોયો હોય તો એ આ એક ઉંબાળિયું છે જે આપણે અત્યારે થોડુંક ફેમસ થયું છે. ઉંબાળિયું એટલે કે તો કે બધા શાકભાજી છે ને એક માટલામાં ભરીને માટલામાં બનાવવામાં આવે છે, એમાં બાફીને બનાવવામાં આવે છે અને એનું આપણે અત્યારે ઊંધિયું કરી નાખ્યું છે જે આપણે ઘરે બનાવીએ છીએ. બધા શાકભાજી ભેગા કરી અને મમ્મી તમારા છે એ રસોડામાં કુકર અથવા તો તપેલીમાં બનાવીએ છીએ, જેને આપણે ઊંધિયું કહીએ છીએ. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે, તેને માર્કેટમાં વેચીને પૈસા મેળવે છે. હવે આપણે ખેડૂતને જોઈએ છીએ કે તેઓ પોતાના ઋતુ પ્રમાણે, કે શિયાળો છે તો કોબીજ, ફ્લાવર, વટાણા એ બધું વધુ હોય છે, જ્યારે ઉનાળામાં ફ્લાવર ને બધું હોય છે પણ વટાણા ને એ બધું હોતું નથી. ઉનાળામાં 2-3 શાકભાજી છે જે વધુ આવે છે, તો કે કયા કયા? તો ભીંડો, ગુવાર અને રીંગણા બટેટા એ 3-4 શાકભાજી છે એ ઉનાળુ શાકભાજી છે. ત્યારે શિયાળામાં બધા શાકભાજી આવતા હોય, વટોણા, વટાણા છે, ચોળી છે, તુવેર છે બરાબર, અને કોબીજ, ફ્લાવર, રીંગણા, મૂળા એ બધું છે એ શિયાળુ શાકભાજી છે. એટલે ખેડૂતો પણ ઋતુ પ્રમાણે શાકભાજી વેચે, ઉગાડે છે, વાવે છે અને પછી બજારમાં વેચી અને પૈસા કમાય છે. એ જ રીતે અનાજ પણ ઋતુ પ્રમાણે વાવવામાં આવે છે અને આ જ રીતે બધે રાજ્યમાં જુદી જુદી રીતે જુદા જુદા તહેવારો પોતાના રીત મુજબ ઉગાડે છે, વાવે છે. જેમ કે તમે સાંભળ્યું હોય તો આપણા જે ગુજરાત રાજ્યમાં છે અષાઢી બીજથી ખેતી વાવવાની શરૂઆત કરે છે. એટલે બધા કહે છે કે અષાઢી બીજના દિવસથી એ લોકો ખેતી માં વાવણી કરે છે આપણા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં અષાઢી બીજ થી બરાબર. આવી જ રીતે એ બધા જે આ તહેવારો છે અમુક અમુક તહેવારો ખેતી ઉપર નિર્ભર છે, જેમ કે ઉત્તરાયણ છે, અષાઢી બીજ છે, પછી લોહરી છે, ઓણમ, વૈશાખી, હોળી, દિવાળી વગેરે છે, એ બધા
જ્યાં ઋતુ પ્રમાણે અને ખેતી ઉપર આધારિત છે. આમ તો આપણે જોઈએ છે ટીવીમાં કે એ લોકો આપણે આજે ઓડિશાના લોકો છે એ લોકો પાંચમ જે ઋષિ પાંચમ આવે છે તે દિવસે એ લોકો પોતે ન જે એના ભાત ને ચોખા જે વાવેલા હોય છે એનું તે દિવસે એ લોકો એ વાવેલા ચોખાને એ લોકો કાઢે છે અને પોતાના એ દિવસે ચોખા છે એ વાવ્યા હોય છે એ એનું ક્રાંતિ અને એના માતાજી છે એના ભગવાન જે છે એને ધરે છે. કોણ લોકો? તો કે ઉડિયા લોકો, ઓડિશામાં જે રહેતા હોય છે એ લોકો. બરાબર, આ રીતે બધે પોતપોતાના રાજ્યમાં અલગ અલગ રીતે વધે છે, બધું કરતા હોય છે. ધીમે ધીમે સમય બદલાવાની સાથે ખેડૂતો પણ તેમની ખેતીમાં બદલાવ કર્યો. કુવામાંથી પાણી કાઢીને બળદો દ્વારા ખેતી થતી હવે ઘણી જ ઓછી જોવા મળે છે. ભૂગર્ભમાંથી પાણીનું તળ ખૂબ જ નીચે જવાથી સરકાર શ્રી દ્વારા નહેરો વડે પાણી આપવામાં આવે છે. આપણે નરેન્દ્ર મોદીએ ઘણી બધી નર્મદા નહેર યોજનાની શરૂઆત કરી છે, જે આપણે ઘણા બધા ગામડાઓમાં જોવા મળે છે. નહેર એટલે કે તમે ક્યારેક ક્યાંય ગામડા બાજુ જતા હોય તો તમે આમ રોડ પર જતા હોય તો બાજુમાંથી આમ બે ઊંચા ઢાળ હોય અને નીચેથી પાણી જતું હોય છે. આપણે અહીંયા નર્મદા નહેરનું જે આપણે અહીંયા બાંધકામ કર્યું છે અને બધે પાણી પણ મળે છે. એટલે નહેરો દ્વારા પાણી આપવામાં આવ્યું છે, કારણ કે હવે કુવા અને કુવાઓમાં અને તળાવમાં પાણી નથી એટલે નહેરો દ્વારા પાણી ખેડૂતોને પહોંચાડે છે. વર્તમાન સમયમાં ખેડૂતો બીજ પણ સીધા બજારમાંથી જ લાવે છે અને વાવણી કરે છે. આથી ખેડૂતને સારા બીજ સંગ્રહવાની જરૂર રહેતી નથી. પાક સારો કરે તે માટે ખેતરમાં રાસાયણિક ખાતર નાખે છે અને ઈયળ કે જીવજંતુથી પાકને બચાવવા માટે તેના પર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. આ બધી પ્રક્રિયાને કારણે ખોરાક સ્વાદહીન બનતો જાય છે. હવે તમે જુઓ અત્યારે આ આપણે બધા જે ખાઈએ છીએ ને એ થોડું ઘણું ભેળ છે, એટલે કે દવા વાળું છે. જ્યારે પહેલા આપણા દાદા દાદી હતા એ સમયમાં આવી બધી કઈ ટેકનિક નહોતી એટલે એને જે કઈ પણ શાકભાજી કે જે પણ કઈ કઠોળ કે એ બધું મળતું એ કેવું મળતું? શુદ્ધ અને ચોખ્ખું મળે છે. જ્યારે આપણે અત્યારે જાણીએ કે અમુક સમયે અમુક શાકભાજી છે અમુક ફળ છે આથી ઘણા થોડા ટાઈમ પહેલા આપણે જોયું હતું કે તરબૂચ ખૂબ જ એવા હતા તો તરબૂચને ઇન્જેક્શન મારી મારીને પકવતા હતા. હવે એ આપણે એ ખાતા હતા તો હવે એ તરબૂચ છે એ પોતે એની કુદરતી પ્રક્રિયાથી નહોતું પાક્યું પણ એને કૃત્રિમ રીતે પકવવામાં આવ્યું હતું. એવી જ રીતે તરબૂચ છે, ટમેટા છે, એવી ઘણી બધી વસ્તુઓ હોય છે. કેરી છે, કેરીમાં આપણે જોઈએ છીએ કે કાચી કેરી તોડી તરત એને કાર્બન એટલે કે કાર્બન કે એક એવો પ્રકારનો એક એવો વસ્તુ છે, દવા છે કે જે કેરીની અંદર મૂકવામાં આવે તો કેરી છે એ ફટાફટ એના ઓલાને કારણે એ પાકે છે. કુદરતી રીતે પાકતી નથી પણ એ જે આ કાર્બન મૂકવામાં આવે છે એના કારણે કેરી છે એ ફટાફટ પાકી જાય છે, જેથી કરીને એનો જે મૂળ સ્વાદ અને એનો જે પૌષ્ટિક છે પૌષ્ટિકતા છે એ ત્યાંથી નષ્ટ ઓછી થઈ જાય છે, નષ્ટ થાય છે. એટલે આપણે એનું જે પૂરેપૂરું આપણને એનું પોષણ મળવું જોઈએ એ મળતું નથી, કારણ કે તે કુદરતી રીતે પાકેલી નથી અને કૃત્રિમ રીતે પાકેલી છે, જેથી કરીને એની ખોરાકની અને અનાજ કટોની ગુણવત્તા છે એ પણ ઓછી થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે બધા શાકભાજી અને આ બધું વાવે છે તો ઓલું પાછળનું મોટા કેન જેવું લઈ આવીને દવાનો છંટકાવ કરે છે, જેથી દવા નાખે છે તેથી એની ગુણવત્તા છે એ ઘટી જાય છે અને આપણને એનું જે પૂરેપૂરું જે 100% આપણને એનું પોષણ મળવું જોઈએ એને બદલે આપણને એ પોષણ મળવાનું ઘટી જાય છે, કારણ કે એ દવાથી કરેલું છે અને જીવજંતુઓના હાથથી રક્ષણ પણ કરવું જરૂરી છે. જો જીવજંતુથી રક્ષણ ન કરે તો એના પાકને નુકસાન થાય છે અને પાકને સારી રીતે ખાવા નથી દેતી, જેથી કરીને ખેડૂતને આગળ જતા એના પૂરા પૈસા નથી મળતા તેથી એને નુકસાન થાય છે, જેથી કરીને એ લોકો શું કરે છે જીવજંતુઓને મારવા માટે દવાનો છંટકાવ કરે છે, પછી વધુ પૈસા મેળવવા અને જલ્દી પૈસા મેળવવા માટે આવા બધા એ લોકો રસ્તા અપનાવે છે, જેમ કે કાચું ફળ તોડી અને એને કોઈ ઇન્જેક્શન અથવા તો દવાથી તેને પાકું કરી નાખે છે, પાકું બનાવી દે છે. માટે આવું ન કરવું જોઈએ, જે શરીર અને દેશને નુકસાન કરે છે એ બધું ખાવાથી આપણને આપણા શરીરમાં નુકસાન થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ મીઠાઈમાં એમાં પણ ભેળસેળ કરે છે, આવું ઘણું બધું વધી ગયું છે, જેના કારણે આપણા શરીર છે એ પણ થોડા નબળા પડતા જાય છે, આપણને પૂરેપૂરું પૌષ્ટિકતા એની મળતી નથી, જેથી કરીને આપણું શરીર છે જે આપણા દવા વાળા અને બધા
શાકભાજી આ તે બધું ખાઈએ છીએ તો એનું આપણે શરીર આપણું એનો શ્વાસ લેતો નથી અને એ બધું ખાધેલું આપણા શરીરમાં જાય છે જેથી કરીને આપણે બધે છે એ બીમારીનો ભોગ બનીએ છીએ અને આજકાલ તો આપણે ઘરની બદલે બહારનું જમવાનું ખાતા વધુ શીખી ગયા છે જે મેઇન બીમાર થવાનું મુખ્ય કારણ બની શકે છે ખેતીની નવી પદ્ધતિ ખેડૂતોની પ્રગતિ જોવા મળે છે છતાં પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે અન્ય કારણોસર પાક સારો ન થાય તો ખેડૂતમાંથી બોજો પડે છે હવે આપણે જોઈએ છીએ કે અત્યારે નવી નવી ટેકનિકો આવી ગઈ છે છતાં પણ ખેડૂતો છે અતિવૃષ્ટિ થાય તો પણ ખેડૂતોને નુકસાન થાય છે અનાવૃષ્ટિ થાય છે તો પણ ખેડૂતોને નુકસાન થાય છે કેવી રીતે કે જો બધું વાવેલું હોય છે અને વરસાદ ખૂબ જ વધારે પડતો પડી જાય તો બધું જે વાવેલું હોય છે ધોવાઈ જાય છે ને નષ્ટ થઈ જાય છે જેથી કરીને ખેડૂતને ખૂબ જ મોટું નુકસાન થાય છે અને અનાવૃષ્ટિ એટલે કે વાવેલું હોય છે એને પૂરતા પ્રમાણમાં વરસાદ ન મળે પાણી ન મળે તો એ પાક છે એ ખરાબ થઈ જાય છે બગડી જાય છે અથવા તો નષ્ટ થાય છે એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ ખેડૂત માટે એક ખૂબ જ મહત્વની વસ્તુ બની જાય છે બરાબર છે એ આપણે જોઈ ગયા છીએ ખેતીકામ માટે ટ્રેક્ટર થ્રેસર જેવા સાધનો આવવાથી ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થઈ જાય છે નવા બીજના કારણે જીવજંતુ પાકને સરળતાથી નુકસાન કરે છે આથી પાકને જીવજંતુઓથી બચાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે જંતુનાશક દવાનો ઉપયોગ ધીમે ધીમે જમીન પર કસ વગરની બનતી જાય છે બરાબર છે હવે પહેલાના જમાનામાં જૈવિક ખાતર માટે અળસિયાનો ઉપયોગ થાય છે જૈવિક ખાતરથી જમીન બગડતી નથી પાકને નહેર દ્વારા પાણી આપવામાં આવે તો સુકતું પડે છે અને નહેર સગવડ ન હોય તો વીજળી દ્વારા મોટર ચલાવીને પણ પાણી આપવામાં આવે છે આજની જે ખેતી છે એ ઓર્ગેનિક ખેતી બની ગઈ છે બરાબર હવે તમે દર વખતે જે જમીનમાં વાવો છો ત્યાં તમે રોજે રોજ દવાનો છંટકાવ કરો છો જીવજંતુઓથી બચવા તો એ જે દવા છે એ જમીનને પણ અટે છે એટલે જમીનમાં પણ નુકસાન થાય છે એટલે માટી અને જમીન બંનેને નુકસાન થાય છે જે થોડા સમય પછી થોડા વર્ષો પછી એ જમીનની ફળદ્રુપતા છે એ પણ એની સાથે ઘટતી જાય છે માટે આપણે દવાનો છંટકાવ ઓછો કરવો જોઈએ જ્યારે પહેલાના સમયમાં શું કરતા હતા તો કે અળસીએ એ લોકો પોતે જમીનમાં નાખતા તો અળસીએ શું નામ નાખતા કે એ જે જીવજંતુઓની છે એ બધું એ ખાઈ જતા હતા એટલે જમીનને પોતે ફળદ્રુપ અને ઓછી બનાવીને રાખતા હતા તો અળસીઓ ને એ છે એ અળસે છે એ ખેડૂતના મિત્ર તરીકે પણ ઓળખાતા હતા તો આપણે આમાં જોઈએ કે શું તમારા ઘરમાં રોટલી બને છે તે કયા અનાજ માંથી બને છે તો કે હા મારા ઘરમાં રોટલી રોટલા અને ભાખરી બને છે તો એ શેમાંથી બને છે તો કે રોટલી છે એ ઘઉંમાંથી બને છે ઘઉં પેલા વાવે છે પછી એને રણી અને એને એક મશીન દ્વારા એને જે ઘઉંના વાળા બીજ છે એમાંથી છૂટા પાડી અને આપણે એને દુકાનથી લઈ આવી લોટ દળાવી અને આપણે એને રોટલી અને ભાખરી બનાવીએ છીએ પછી શું કે તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે કેવા લાગે તો કે હા અમે બાજરી અને જુવારના રોટલા ખાધા છે જે ખૂબ જ સરસ અને મીઠા લાગે છે પછી ગુંદિયા જેવા શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તેમાં કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો કે ગુંદિયા જેવા શાક અમારા ઘરમાં બનાવવામાં આવે છે જેમાં અમે રીંગણા બટેટા કોબી ફ્લાવર વટાણા મરચા ગાજર વગેરે ઘણા બધા શાકભાજીઓ નાખીને બનાવીએ છીએ બરાબર ને બનાવે છે તમારા મમ્મીને તો પછી એને ખાધું પણ હશે બધાએ બરાબર પછી છે કે તમારા ઘરમાં અનાજને જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરો છો તો આપણે જોઈએ છીએ કે આપણા મમ્મી છે તો ઉનાળામાં કાંઈ પણ અથાણા બનાવે છે તેને એક કાચની પૈણીમાં ફીટ ઢાંકણા વડે ઢાંકી અને એને સાચવે છે પછી ઘઉંની સિઝન આવે છે તો ઘઉંમાં પણ આપણે જોઈએ છીએ કે અમુક પાવડર નાખવામાં આવે છે એરંડીઓ આપણે એને ઘઉંને દઈએ છીએ અને અમુક લોકો છે એ દવાની ગોળીઓ મૂકે છે જેથી કરીને એમાં જીવજંતુઓ કે કઈ કીડા કે એવું કઈ ન પડે માટે એને સાચવી અને એને રક્ષણ કરે છે શું જુદી જુદી ઋતુમાં ખેતી સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે તો એ આપણે જોઈએ તો કે ઘણા ઋતુઓમાં ઉજવવામાં આવે છે કયા રાજ્યમાં આવે છે તો આપણે જોઈએ ઓડિશામાં આ તહેવાર પ્રમાણે શાકભાજીનો કઈ પણ ઓડિશામાં મેં તમને વાત કરી એ લોકો જે ચોખા વાવ્યા છે તો એ દિવસે જે આપણે અહીંયા ઋષિ પાછળ છે ત્યારે એ લોકો એ પાછળના દિવસે ત્યારે એ લોકો છે એ ચોખા વાવેલા હોય છે એ એનો પાક છે ત્યારે ઉતારી અને પોતાના જે
ઈષ્ટ દેવ એટલે કે ભગવાન છે એને ધરી અને પછી ત્યાં પછી લોકો બજારમાં વેચવાને જાય છે એવા ઘણા બધા રાજ્યમાં અને ઘણા બધા દેશમાં પોંગલ આ તે ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે જે ખેતી સંબંધિત છે બરાબર છે હવે આપણે અહીંયા આ પાઠ છે પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠમાં આપણે પ્રશ્ન જોઈએ